જિલ્લામાં ધેડ પંથકમાં વધુ વરસાદથી ખેડૂતોને નુકસાની થયું છે અને જેને ધારાસભ્ય હર્ષ રીબડિયા તેમજ જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન મનીષ નંદાણીયાએ સમીક્ષા કરી હતી. છેલ્લા ઘણા દિવસોથી ધેડ પંથકમાં વધુ વરસાદ પડવાથી નદીઓમાં ઘણું પાણી આવવાથી ધેડ પંથકમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ધારાસભ્ય હર્ષદ રીબડિયાની જાણ થતા તાત્કાલિક ધેડ પંથકમાં આગેવાનો સાથે મુલાકાત કરી હતી. અમે આજે ઘેડ પંથકની મુલાકાતે આવ્યા છીએ. અહીંયા હજારો એકર જમીનમાં આપ જોવો છો કે પાણીનો પ્રવાહ આવી ગયો છે. અહીંયા ખેડૂતોને ખૂબ મોટી નુકસાની થઈ છે. આ વિસ્તારમાં મગફળીનું વાવેતર હતું, જુવારનું વાવેતર હતું. મગફળીના વાવેતરમાં એટલો બધો ખેડૂતને ખર્ચ થાય, મોંઘા બિયારણ, મોંઘા ખાતર, મોંઘી પેસ્ટિસાઇડ દવાઓ, અને એટલી મહેનત કરીને પાક લેવાની તૈયારીમાં હતો ત્યારે અહીંયા પાણી 3 દિવસથી ભર્યું છે. હજી તો 8 દિવસ ભરેલું રહેશે એવું લાગે છે. એટલે ખેડૂતનો સંપૂર્ણ પાક ફેલ થાય અને જમીન પાછી ધડે લાવવામાં જમીન ધોવાઈ ગઈ છે કે આટલી માટી લઈને નાખવી જોશે. આમાં ખૂબ મોટો ખર્ચ થાય છે. એક તો ખેડૂત દેવાના ડુંગરમાં દબાયેલો છે અને વિશેષમાં આટલો એની ઉપર માર પડ્યો છે. આ સરકારની બેદરકારીના હિસાબે અહીંયા કોઈ એવડો વરસાદ નથી પડ્યો સાહેબ. વરસાદ તો વિસાવદર બાજુ મારા મત વિસ્તારમાં પડ્યો તો ક્યાંથી પાણી અહીંયા આવ્યું છે? સુકામાં પાણી આવ્યું. અત્યારે અમે ઓસા રોડ ઉભા છે અને આપણે હર્ષદ રીબડિયા છે ને ધારાસભ્ય, એ ત્યાં અમે મુલાકાત આવ્યા. બીજો કોઈ અધિકારી મુલાકાત આવ્યા નથી બલાગમમાં. શું પ્રશ્ન છે? પાણીનો પ્રશ્ન છે અને આવું પાણી 3-4 દિવસ એમને છે. હજી આવું 8 દિવસ પાણી અમને જરૂર રહેવાનું છે. ખેડૂતનું મોલ નું શું થાય એનો કોઈ નિકાસ નથી.